सहजानंद स्वामी महाराज। कुबा घर मेड़ी हवेली के भूदर भाड़ा छे, बेठा बंगले शंका मेली के भूदर भाड़ा छे, मंदिर मंडप दलीचा देरे के भूदर भाड़ा छे, तंबू रावटिये बहुवेरे के भूदर भाड़ा छे, अटारी अगाशी जाड़िये के बेठा मोहन जी माड़िये के भूदर भाड़ा छे, ओटे ओसरी पड़शाल के भूदर भाड़ा छे, दीधा त्या दर्शन दयाले के भूदर भाड़ा छे, बेठा चोक फली चोतरे के भूदर भाड़ा छे, छाटी भूमि फुवारा भर के भूदर भाड़ा छे, सारी आसणी सादरिये के भूदर भाड़ा छे, दर्शन कामळे पर करिये के भूदर भाड़ा छे, गोदड़ी गोदड़ा गादला के भूदर भाड़ा छे, त्या दर्शन थया छे भला के भूदर भाड़ा छे, जाड़ पाड़ ने पाषाणे बेठा भूमि पर जन जाने के भूदर भाड़ा छे, गाड़ी वेल रथ पालखिये के भूदर भाड़ा छे, मूर्ति मेन बैठी लखिये के भूदर भाड़ा छे, गाड़े चारट सुख पाले के भूदर भाड़ा छे, जुवे जन वाला ने वाले के भूदर भाड़ा छे, करी करलिये बहु बाजे के भूदर भाड़ा छे, सोनेरी सुखलादी समाजे के भूदर भाड़ा छे, बेठा निज सेवक ने अंशे के भूदर भाड़ा छे, बेठा निज सेवक ने अंशे के भूदर भाड़ा छे, जेम ब्रह्मा बेठा हंसे के भूदर भाड़ा छे, बेठा निज सेवक ने अंशे के भूदर भाड़ा छे, बेठा निज सेवक ने खंभे के भूदर भाड़ा छे, जेम ब्रह्मा बेठा हंसे के भूदर भाड़ा छे, के भूदर भाड़ा छे। भगवान ने मूर्ति एना चिंतवन नो आधार निष्कुळानंद स्वामी आपणने आपे छे। श्रीजी महाराजनी मूर्तिनु सेजे स्मरण थाय अने निष्कुळानंद स्वामी तो पोते ए ज रीते सतत चिंतवन करे छे। केटलू एमनू मन भगवानमय हशे के क्या 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 केवी रीते श्रीजी महाराज बैठा छे ए बधुं ज एमने याद छे, એમણે કેવી રીતે નિરખ્યા હશે, દર્શન કર્યા હશે કે એમને ભૂલાયા જ નથી, અને જાણે આજે જ નિરખતા હોય એવા ભાવથી જ વર્ણન આવતું હોય છે।
શ્રીજી મહારાજ કહે છે કે જયારે મને સહિત એકાગ્ર થઈને મહિમા સહિત દર્શન કરે તો એ દર્શન ક્યારેય વિસરાતું નથી. નહીતર મહારાજ એવું કહ્યું કે લાખ વર્ષ સુધી દર્શન કરે તો પણ એને ક્યારેય મૂર્તિ ધાર્યામાં આવે નહીં. તો નિષ્કુળાનંદ સ્વામી ઝીણું ઝીણું જે બધું વર્ણન કર્યું છે એ આપણને વિચારતા પણ કરી મૂકે છે અને ભાવ જગતમાં આપણને ડૂબાડે પણ છે. શ્રીજી મહારાજ ઓસરીએ બેઠા છે, વૃક્ષ ઉપર બેઠા છે, ગાડી ઉપર બેઠા છે, ઘોડા ઉપર બેઠા છે, હાથી ઉપર બેઠા છે, ઊંટ ઉપર બેઠા છે, ભક્તજનના ખભા ઉપર બેઠા છે, અને જાણે એવા લાગે છે કે જાણે બ્રહ્મા હંસ ઉપર બેઠા હોય. કારણ કે શ્વેત વસ્ત્રધારી પાર્ષદો ભક્તો હોય એના ખભા ઉપર મહારાજ બે ડાબે જમણે એક એક ચરણને લટકાવી અને જ્યારે મહારાજ બેઠા હોય ત્યારે એવું દર્શન જ થાય. માણાવદરના પ્રસિદ્ધ ભક્ત છે માયારામ ભટ્ટ, એવા જ ભક્ત મહિમાવાળા મુસલમાન હતા, એનું નામ હતું આલસી ઘાંચી. બહુ જ મહિમાવાળા, રોમ રોમ એને મહારાજ નો મહિમા છલકાયા કરતો. રામાનંદ સ્વામીથી એમને સત્સંગ થયેલો, રામાનંદ સ્વામીને વિશે એને પૂર્ણ ભાવ. રામાનંદ સ્વામીની પાસે આ મયારામ ભટ્ટ, પર્વતભાઈ એ બધા બેસનારા ભક્તો. એકવાર માણાવદરમાં રામાનંદ સ્વામી આવ્યા એટલે આ બધા ભક્તો બધા જ બેઠેલા 8-10, એમને કહ્યું કે ભાઈ સાંભળો, એક વાત યાદ રાખજો, જેમ કોઈ નટ હોય, ખેલાડી હોય, એ જ્યારે કોઈ વેશ ભજવવા આવે ત્યારે એની પહેલા ડુગડુગી વગાડનારો આવે, પડ જગાવે અને ત્યાર પછી ખરો ખેલ ભજવનાર આવે. એમ ભક્તો હું તો ડુગડુગી વગાડનારો છું, આ પડ જગાવવા માટે આવ્યો છું, બાકી ખરો વેશ ભજવનાર નટવર તો હવે આવી ગયા છે અને થોડા વખતમાં એ તમારી પાસે આવશે, એને ઓળખજો, એનો આશ્રય કરજો અને એનું ભજન કરજો. હવે આ બધા ભક્તોને તો રામાનંદ સ્વામી વિના બીજે સેજ પણ મન ડગે જ નહીં, એવા નિષ્ઠાવાળા હતા. અને સ્વામી આવી વાત કરી એટલે કોઈએ પૂછ્યું કે સ્વામી વળી તમારાથી એ મોટા? સ્વામી કે અમારી જેવા તો એના ચરણના ઉપાસી છે. ઓહો, તો આલસી ઘાંચી કે મહારાજ હું તો રહ્યો મુસલમાન, મને કઈ બીજી હિન્દુ રીતની બીજી બહુ ખબર હોય નહીં, મને કેમ ઓળખાય કે એ તમે જે કહેતા હતા એ આવી ગયા છે, એ ભગવાન આવી ગયા છે, એ પુરુષોત્તમ આવી ગયા છે, એ પરમેશ્વર આવી ગયા છે, એ ખુદ આવી ગયા છે, હું ભીણો નથી, મારી જાડી બુદ્ધિ છે, મને ઓળખાઈ જાય, ભૂલો ન પડું એવું કઈ કરી દે. આવું માગી લેવું ને આવો વિચાર આવો ને એ બહુ મહત્વનો હોય છે કે અમે ભૂલા ન પડીએ એવું કઈ કરજો, એ સમર્પણની પહેલી નિશાની છે.
પણ લગભગ આપણે આપણી બુદ્ધિ ઉપર બહુ ચાલતા હોઈએ છીએ અને આપણી બુદ્ધિ હંમેશા દગો દેતી હોય છે. એનું કારણ છે કે એને જે ઠીક લાગે એને યોગ્ય બનાવે છે. રામાનંદ સ્વામીને બહુ ભાવથી કહ્યું એટલે સ્વામી કે આલસી સારું તું ભૂલો ન પડી એવું અમે તને કહી. જો હું એક કીર્તન બોલું છું એને તું બરાબર કંઠે કરી લે. હવે એક કીર્તન મળતું નથી પણ સ્વામીએ એને એક બહુ પ્રાચીન કીર્તન ભજન એને કંઠે કરાવ્યું ગવડાવીને. પછી સ્વામીએ એક એક કડીના અર્થ કર્યા અને તો આ બરાબર યાદ રાખી લેજો આ કીર્તન અને આ મેં કરેલા અર્થ. હા સ્વામી, હવે જે કોઈ આ કીર્તનના મેં કહ્યા એવા અર્થ કરી દે એને તું ખુદા માનીને આશ્રય કરી લેજે જા. હવે આ વાતને અને બીજા કોઈને ખબર જ નથી ને, અને શું અર્થ કર્યા એ કોને કોને ખબર છે. આપણે ભગવાન સ્વામિનારાયણને ભગવાન તરીકે આજે ઉપાસીએ છીએ એવું નહીં, જ્યારે પ્રગટ હતા પૃથ્વી પર હતા ત્યારે જે એનું ભજન અને ઉપાસના કરતા હતા એમણે પણ ચકાસણીની એરણ ઉપર પૂરેપૂરા ચકાસીને પછી એમને આશ્રય કર્યો છે. એ સૌ પોતપોતાના ગુરુ અને ભગવાન માનીને ભજે એવા એ કોઈ ભક્તો નહોતા. રામાનંદ સ્વામી તો કીર્તન અને અર્થ સમજાવી અને પછી જતા રહ્યા. થોડો વખત ગયો અને પછી એમણે તો શ્રીજી મહારાજ આવ્યા નીલકંઠવર્ણી રૂપે ધર્મધુરા સોંપી એ રામાનંદ સ્વામી દેહ છોડી દીધો. પછી ફરતા ફરતા પાછા માણાવદર શ્રીજી મહારાજ આવ્યા. આલસી ઘાંચીને મગજમાં ઓલું બધા આગા પાછા થયા. લાલસી ગાંચી કે મહારાજ તમે ભગવાન ખરા. મહારાજ કે જયસી જિનકી યકીન જૈસા જૈસકા અકીન, જેવી જેની શ્રદ્ધા. હું એક કીર્તન બોલું એના તમે અર્થ કરી દો. વાંધો નહીં, બોલ લાલસી બોલ. એક એક કડી બોલતા ગયા મહારાજાના અર્થ કરતા ગયા. ચાર કડીનું ભજન, એક કડીનો અર્થ કર્યો એટલે આલસી કે હા તમે 25% ભગવાન સાચા. વળી બીજી કડીનો અર્થ કર્યો એટલે આલસી ગાચીને કે મહારાજ હવે તમે 50% ભગવાન ખરા. એટલે મહારાજ કે તું આવી રીતે ટકાવારી મૂકે તો જ હું ભગવાન, નહીતર નહીં. ના મહારાજ તમે તો છો જ, પણ હજી બે કડી બાકી છે એનો અર્થ કરી દો. પછી બે કડીનો મહારાજ અર્થ કર્યો. આલસી ગાંચી ઉભા થઈને મહારાજના ચરણમાં સાષ્ટાંગ દંડવત કર્યા. આલસી ગાંચીને તો પછી થઈ ગયું છે મને ઓહો, જેનું રામાનંદ સ્વામી ભજન કરે એ ભગવાન મને મળ્યા. એને એક વધારે આનંદ શું હતો કે હું તો જાતનો મુસલમાન, મને આ ક્યાંથી મળે. એટલે આલસી ઘાંચીને તો એટલો બધો આઠેપોર આનંદ, એ ઘાંચી ઘાણી ચલાવતા હોય પણ આમ, તમારે બજારે હાલતા હોય કામ કરતા હોય પણ આમ કડિયાની કહું ફાટ ફાટ થાય એટલો બધો પાવર ભાવ. એટલે કોઈ એને પૂછે કે આલસી તને આટલો બધો આમ કેમ આમ કેપ સમાતો નથી, અરે ભાઈ જો તને વાત કરું, તું આવ ભિખારી છો અને તને કરોડો રૂપિયાનું એક રતન મળી જાય, નંગ મળી જાય તો તને કેમ થાય, અરે તો ફાટી પડીએ. હા તો મને કરોડો રતન શું, કરોડો કરોડો ને એવા કરોડો એવું મને સહજાનંદ સ્વામી રૂપી રતન મળ્યું છે એટલે મને ક્યાંય આમ કેપ સમાતો નથી. તે મહારાજ જયારે જયારે આવે ત્યારે એને એવો સખા ભાવ કે મહારાજને દોડીને બધ ભરીને ભેટી પડે. મહારાજ પણ આલસી ગાંચીને બહુ ભેટે અને રમૂજી સ્વભાવ, શરીર 6 હાથ ઊંચું પૂરું, 6 હાથ
અને પઠ્ઠાદાર એવું પહેલવાન જેવું શરીર, હાલે તો ધમ ધમ થાય એવું, અને માથા ઉપર હાઈવે એવું ચમકારા માંગે ટુંડ્રો પ્રદેશ. સમજ્યા? અમારે એક સાહેબ ભણાવતા ને, તો પછી ભૂગોળ ભણાવવાનો આવે ને એમાં ટુંડ્રો પ્રદેશ આવે. એટલે કોઈ છોકરો સાહેબ કે ટુંડ્રો પ્રદેશ શું? એટલે પેલાના શિક્ષકો ધોતી જબો ટોપી પહેરતા, એટલે ટોપી કાઢીને કે આને ટુંડ્ર પ્રદેશ કહેવાય. આમાં કશું ઉગે છે? તો કે ના, બસ જ્યાં કશું ન ઉગે એને ટુંડ્ર પ્રદેશ કહેવાય. મોટી તાલ, શરીર મોટું, રમૂજી સ્વભાવ. હવે જે વાત કરવી છે મજા નહીં કે ને, બહુ રમૂજ મહારાજ સાથે સખા ભાવની ભક્તિ. ત્યાં માણા વદર ને ગામ ગોંદરે ક્ષારવતી નદી છે. એ ક્ષારવતી નદીમાં મહારાજ ભક્તો સાથે બધા સ્નાન કરવા માટે ઘણી વાર જાય, સંતો ભક્તો હોય સમૂહમાં જાય. જળ ક્રીડા પણ સહજાનંદ સ્વામીની અદભુત છે. નાવા ઉતરે એટલે વાત મૂકી, એમાં એક ક્ષારવતી નદીમાં પાછો એક મોટો ઊંડો પાણીનો ધરો, અને ત્યાં જાય એટલે એમાં વધારે આમ ડૂબકા મારવાની આનંદ આવે, તરવાની ઊંડા પાણીમાં મજા આવે. પણ આમ થોડું આમ છેટું એટલે પછી અહીંથી ત્યાં જવું એટલે કઈ આપણે પગ મૂકીએ તો રેતીના પ્રદેશનો ભાગ હોય એમાં આમ જલ્દી ચલાય નહીં, ચાલવામાં થોડું મુશ્કેલી પડે. આપણે ચપ્પલ પહેરાવે, જોડા પહેરાવે, એમાં રેતી ભરાય. ન પહેર્યા હોય તોય આપણે ખૂંચા જઈએ એટલે ચાલવાની મજા આવે નહીં, કષ્ટ પડે. એટલે આલસી ઘાંચી કે મહારાજ હવે તમે આમ ચાલો છો અને કષ્ટ પડે છે, તમે એમ કરો મારા ખભા ઉપર બેસી જાઓ. વાત હતી ને આપણે બેઠા નિજ સેવક ને અંશે, અંશ એટલે ખંભો, બ્રહ્મા બેઠા જેમ હંસે. આલસી ઘાંચી હેઠા બેસે, મહારાજાના ખભા ઉપર બે પગ પલાણી અને બેસે, અને પછી પેલો આલસી ઘાંચી ચાલે. પણ મહારાજ છે ને કઈ હરખા રીએ નહીં, એને જેમ સખા ભાવ તો આમ નહીં પણ એમનો સખા ભાવ તો મહારાજાના માથા ઉપર તબલા વગાડે અને એના માથા ઉપર હાથ ફેરે, રમૂજ કરે, એને ગાલે દાટી હાથ ફેરે, જાણે ઘોડાનું ચોકડું હોય ને આમ અંગળું પકડે, અને પાછા અધુરામ પૂરું એને પેટ હોય ત્યાં જ બરાબર મહારાજના બે ચરણની પેની આવે એટલે મહારાજના પેનીના ગોદા મારે એના પેટમાં, અને પાછા કે હલ ચલ ચલ ઘોડા ચલ ચલ હરખો હરખો હાલજે, હા કે હરખો હાલજે. અને ઓલે આલસી ગાંચી કે એક તો ખાણ ખૂટણ કઈ ખાવા દેવું નથી અને ઠાલા આમતા ગોદા મારો છો, અને કે હાલ ઘોડા હાલ ચલ ઘોડા ચલ ચલ ઘોડા ચલ હખણા રેજો ને તો ટાંટીઓ ચાલી હેઠા નાખીશ કે. તો મહારાજ કે માળો આ ઘોડો તો અકોણો છે, તો અકોણા થાવું પડે, હખણા બેસો. એમ મહારાજ રોજે રમૂજ કરતા કરતા એની સાથે આવે અને ઓલા ગુનો આવે કે આલસી ગાંચી ઉભા રે, અને મહારાજ એના ખભા ઉપર ઉભા થાય, અને ખભા ઉપર ઉભા થઈને મારા જમ્પ લગાવે અને ક્ષારવતીના ગુનામાં ધ્વાંગ દઈને પડે, અને પછી બધા સંતો ભક્તો એ ગુનામાં નાવા માટે ઉતરે, અને પછી જળ ક્રીડા જામે, અદભુત રીતે મારા સ્નાન કરે, કીર્તનો ગાય, આનંદ આનંદ થઈ જાય, વળી પાછા વસ્ત્રો બદલે, આલસી ઘાંચીના ઉપર બેસે અને વળી પાછા રમૂજ કરતા કરતા આ કાંઠે ઉતારે. એટલે નિષ્કુળાનંદ સ્વામી બધાએ જોયું હોય ત્યારે મહારાજ ને એમ જોઈને કે ઓહો નિજ સેવક ને બેઠા છે હંસે, પણ કેમ કેવા લાગે છે કે જાણે બ્રહ્મા બેઠા જેમ હંસે, એવા સુંદર દર્શન થાય છે. પણ યાદ રાખ્યું છે સ્વામીએ એ જોવાની વાત છે, તો દાસ ભક્તિ છે, સખા ભક્તિ છે, કાંત ભક્તિ છે. કાંત એટલે પ્રિયતમ અને પ્રિયતમાની ભક્તિ, પતિ પત્નીના જે ભાવ હોય, પોતાના પ્રભુને પતિ ભાવથી ભજવા, મીરા જેવી રીતે ભજતા હતા, એ કાંત ભક્તિ કહેવાય. ચોથી છે વાત્સલ્ય ભક્તિ. જશોદાજીમાં હોય એ પોતે પુત્ર ભાવે ભગવાનને જેમ ભજે, ભક્તિ માતા પુત્ર ભાવે ભગવાનને ભજે, જેતલપુરના ગંગામાં મહારાજને પુત્ર ભાવે
એમને ભજે, સેવા કરે. અને મહારાજ પણ એવા લાડ કરે કે જ્યાં સુધી ગંગામાં એમ ન કે હાલ દીકરા જમવા, ત્યાં સુધી જમવા આવે જ નહીં. માં કારો તો તુકારો તો પણ ભગવાનને પણ ગમે છે, એ વાત્સલ્ય ભક્તિ છે. આમાંનો કોઈક ભાવ આપણા હૃદયમાં સ્થિર થવો જોઈએ. હવે સખા ભાવ તો બધાને ન આવે, કાંત ભાવ માટે તો કદાચ સ્ત્રી ભાવ જોઈએ, અથવા તો પછી એવો ગોપી ભાવ પ્રગટ થઈ જવો જોઈએ. વાત્સલ્ય ભાવ છે એ જો એવો પ્રેમ ભાવ હોય તો આવે, પણ એક સહજ દાસ ભાવ આવી જાય. દાસ ભાવમાં સ્વામી સેવક ભાવ કે એ આપણા માલિક છે ને આપણે એના સેવક છે, પણ એમાં થોડુંક આપણને કહેવાનું મન થાય કે એ ભાવમાં થોડું એવું કરવું કે સ્વામી સેવક ભાવ દાસ ભાવમાં જ વસ્તુ બરાબર છે, પણ આપણે પિતા પુત્રનો ભાવ સ્થાપિત કરવો, એ મારો બાપ છે ને હું એનો દીકરો છું. કારણ કે દાસ ભાવની અંદર દુરાવ છે. માલિક ભાવ હોય તો માલિકની સાથે દાસ ભાવને થોડુંક અંતર છે, મર્યાદા પણ છે. દાસ કોઈ દી એમ ખોળામાં ન બેસી શકે, દાસ કોઈ દિવસ માલિકના ખોળામાં ન બેસે, એને કઈ દાઢી હાથ ન ફેરવી શકે, એને ગાલે હાથ ન ફેરવી શકે, એને ગાલે ટાપલી ન મારી શકે, એની કઈ મૂછો ન ખેંચી શકે, એનો કઈ કાન ખેંચી ના શકે. દાસ છે એ સીધા હાથ જોડીને જ બેસવાનું હોય, પણ દીકરો તો બાપના ખોળામાં કૂદકા મારે અને એના ખભે બેસી જાય, એની મૂછો તાણે, એના કાન તાણે, નાક તાણે. એ આપણે એવો ભાવ કે આપણે એના દીકરા છે ને એ આપણો બાપ છે, એવો ભાવ જયારે આપણે રાખીએ ત્યારે આપણને આનંદ આવે. એવી રીતે સ્તુતિ કરવામાં, પૂજા કરવામાં, માનસ પૂજા કરવામાં, દંડવત કરવામાં એ ભાવ સ્થિર થઈ જાય તો પછી આપણને સેજે એવું લાગે કે હવે બાપ બેઠો હોય તો પછી દીકરાને કઈ વાંધો છે નહીં. આપણે દીકરા થાય ત્યારે બાપ થવું જ પડે, આપણે દીકરા થવા તૈયાર હોઈએ તો એને બાપ થવું જ પડે. આમ તો છે જ આખા બ્રહ્માંડોના અનંત જીવોનો બાપ છે, પણ આપણે માનવા તૈયાર નથી, આપણે માનવા તૈયાર નથી કે આપણો બાપ છે. કારણ કે આપણે બીજા બધા બાપ માની બેઠા છીએ, પછી એને મૂકી દેતા નહીં, મુકાય તો નહીં પાછું. પણ ખરેખરા તો પરમ પિતા આપણા ભગવાન છે. તો જે તે ભાવે ભગવાનની સાથે પ્રેમ, મૂળ વસ્તુ કોમન પ્રેમ છે. પ્રેમ અતિ હોય એટલે બહુ મોટી વાત છે, અને પ્રેમથી જ ભગવાન કેવા કેવા ભાવ પૂરા કરે છે. એવો જ બીજો પ્રસંગ કહીશ, કાર્યાણીના વસ્તા ખાચર અને એમના પત્ની સીતબાઈ બહેનોને એક સહજ ફાયદો છે કે એની પાસે અહીયું એ ભાવથી ભરેલું હોય, સમર્પિત થઈ જવું એ સ્ત્રીઓનો સહજ સ્વભાવ છે, અને આક્રમક થઈ જવું એ પુરુષનો સહજ સ્વભાવ છે. એટલે પુરુષ જલ્દી, તમે જોજો, તમારે દીકરો હોય ને દીકરી હોય, બે ને તમે મંદિરે લઈ આવો તો દીકરી છે ને એ તરત માથું નમાવી દેશે, તમે નમાવ્યું તો તરત નમાવી દેશે, તમે સેજે કદાચ ન નમે, સેજ આમ કરો તો દીકરી તરત જ એ પ્રમાણે નમી જશે, ઠાકોરજીને પગે લાગી લેશે. દીકરાને તમે આમ માથું પર સામેને પગે લાગો, જલ્દી નહીં નમે. જો જન્મથી જ એને કોણ જાણે આ પુરુષને એવું છે એ નમે જ નહીં. અમે ઘણી વાર જોઈએ ખેલ થતા હોય, છોકરાને લઈ આવે, છોકરો જયારે એવું કરી કેટલું કે સામે પગે લાગો હતો એટલે આમ ન કરે, દંડોત કરવાનું કે અડધો પડધો કરીને પછી બાપુજી સામે જો એ બરાબર કરે છે. છોકરા બહુ હોશિયાર હોય, આઠ દસ વર્ષનો છોકરો એક નાની ચોપડી વાંચે, એની ચોપડી એ હતી કે બાળ ઉછેર કેમ કરવો. એના બાપુજીને તો મગજ ફરી ગયો, એલા તારી ઉંમર નથી આ ચોપડી વાંચવાની, આ ચોપડી તો અમારે વાંચવાની. તો કે ના પપ્પા, મારે વાંચવી પડે, તમે મારો ઉછેર બરાબર કરો છો કે નહીં. આજના છોકરા એવા જ છે. આજે ત્રણ વર્ષનું છોકરું તમારા બધા મોબાઈલ ને ગમે તેની ઓપરેટ કરી શકે છે, આપણને ગમ નથી પડતી. કોમ્પ્યુટર બધા ધડાધડ ખોલી નાખે છે અને એને ખોલેલું આપણે બંધ કરતા નથી આવડતું. એવા છે. એટલે બાળક પુરુષને સહજ અહંકાર છે,
અને સ્ત્રીઓને સહજ રીતે સમર્પણ છે, દિલ છે, આંસુ છે, ભાવ છે. એટલે ભક્તિ નો જે સહજ ઢળાવ છે આમ સ્ત્રીઓ મેદાન મારી જાય છે. પણ હવે હશે બીજું આપણા શું જેવા ભાગ બીજું શું. એટલે સીતભાઈ ને મહારાજ માં પ્રેમ હોય સ્વાભાવિક છે, પણ છતાંય પ્રેમ ભક્તિ તો અદભુત છે. તો ચોમાસાની ઋતુ છે, અષાઢ મહિનો છે, વરસાદ જામ્યો છે, વીજળીના કડાકા થાય છે, ધરતીને આકાશ હમણાં ભાંગીને જાણે ભૂકો થઈ જશે એવા કડાડાટી બોલે છે, અને ધોધમાર વરસાદ પડે છે, નદી નાળાઓ છલકાઈ ગયા છે, ક્યાંય દેખ્યું દેખાતું નથી, રાત જામી છે, ઘોર અંધારું છે, પણ સીતબાઈ ને પોતાના ઘરમાં ઊંઘ આવતી નથી. ઓહો હો, અત્યારે મહારાજ ક્યાં છે? એ જીમા હશે કે નહીં જીમા હોય? એનો એવો સ્વભાવ છે, કરુણાળો સ્વભાવ છે, કે વનવગડે એકલાય વિચરી જાય છે ત્યારે કોઈને ખબર હોતી નથી કે ક્યાં છે. આવા વરસાદમાં ક્યાંય પલળતા હશે તો, આવા વરસાદમાં જીમા હશે કે નહીં જીમા હોય? એનું પાછું એવું છે કે એ જરાય શરમ સંકોચ અનુભવે તો કોઈની પાસે ખાવાનું માગે નહીં, ઓઢવાનું પૂરું ન મળ્યું હોય તો એ ન માગે. આવો એમનો સહનશીલ સ્વભાવ છે, કોઈને દુઃખ ન આપ. અરે જો અહીંયા હોય તો હું એમને સારી રસોઈ બનાવીને જમાડું, સરસ પલંગે બિછાવું, ઓઢાડું, પણ ક્યાં આવશે? પલંગે પાથરી દીધો, જો આવે તો મહારાજને ઓઢાડું, સરસ મજાના ઓશિકા ગાદલા ગોદડા ધડક્યો મૂકી, સગડી ચૂલો સળગાવીને તૈયાર રાખ્યો, એટલો બધો ભાવ. જો અચાનક ક્યાંયથી વળી મહારાજ આવી જાય તો એનો સગડીએ તપાડું, આવામાં ક્યાં હશે? ક્યાં એમને દુઃખ તો નહીં થતું હોય ને? બોર બોર જેવડા આંસુ પડે. જેમાં હશે કે નહીં, પરબ પૂરું ઓઢવાનું મળ્યું હશે કે નહીં, પલંગ પાથરનું મળ્યું હશે કે નહીં, કે ઉતારો સારો મળ્યો હશે કે નહીં? એ તો કોઈ ગરીબને ત્યાં જઈને બેસી જાય ને એને ત્યાં કઈ સગવડતા ન હોય તો આ કઈ બોલે નહીં. અરે રે, એનું શું થતું છે? હે નાથ, હે મારા પીવું ક્યાં હશો? એ વાત તવાય છે, તડપે છે પ્રેમમાં, વિયોગમાં, હેતમાં. અને શ્રીજી મહારાજ સારંગપુરમાં જીવા ખાચાના દરબારમાં સુખેથી પોઢ્યા હતા, પણ આનો તડપ મહારાજે ગોદડું ફેંકી દીધું ને એકદમ બેઠા થઈ ગયા. માત્ર દાદર બાજુમાં બેઠા હશે, માળા કરતા હશે, મહારાજને કીધું કેમ મહારાજ જાગી ગયા? મહારાજ કે માત્ર તાબડતોબ આપણે અત્યારે કાર્યાણી જવું પડશે. લે વળી શું થયું અત્યારે? આમ જો બહાર નીકળાય એવું છે, આપણે દેશી ભાષામાં કે વરસાદ બહુ વરસતો હોય ત્યારે શું કહેવાય? હુઈડ બોલે છે. એ હુઈડ બોલે છે એનો મને અર્થ નથી સમજાતો, ભાવ સમજાય છે. હુઈડ બોલે એટલે આમ બોથારો બોલતો હોય વરસાદનો ધોધ, એને હુઈડ બોલે છે. હવે હુઈડ શું કહેવાય? એ કેવું પ્રાણી છે કે ફળ છે મને નથી ખબર, પણ હુઈડ બોલે છે. આમ જુઓ આમાં ક્યાંય પડ્યો, આગળ અંધારી મેઘલી રાત, આમાં ક્યાંય જવાય જવું પડશે. તારે આવું આવ, નહીતર હું ઉપડ્યો. ઉઘાડે પગે એમ ને દોટ મૂકી, તો માતરા દાદલ કે મહારાજ ઉભા રહ્યો, હું આવું છું, હું તમારે હારી આવું આવું છું. હાલ તો આવવું હોય તો હવે રેવાય એવું નથી. હવે જીવા બાપુ એના ઓરડા પોઈડ્યા હોય, આ પોઈડ્યા ને આ રાતે નીકળી ગયા, માતરા દાદલ ને હારે લીધા. હવે પાણીના ધોધ હાલ્યા જતા હોય અને મહારાજ એમાં આમનો હાલ્યા જાય, માતરા દાદલ થી જોઈ શકાય નહીં. અરે મહારાજ, આટલું બધું કષ્ટ સાને બેઠો છો, રાત રહી જાઓ, સવારે તમે કેશો ત્યાં જાય છો. ના, રેવાય એમ જ નથી, પણ શું એવું આભ ફાટી ગયું છે? તને નહીં ખબર પડે, આભ ફાટી પડ્યું છે. તો મહારાજ, હવે એક એક કામ કરો, મારા પ્રભુ તમારું કોમળ શરીર છે, બ્રાહ્મણ નો દેહ છે, અને હું તો ક્ષત્રિય બચ્ચો છું. મહારાજ ઉભા રહ્યો, મારું આટલું માનો, હું બેસી જાઉં, મારા ખભા ઉપર બેસી જાઓ તમે, એટલે હું તમને સુખરૂપ. આ પાણીમાં આમ હલાય નહીં મહારાજ, અને પાછું મોજડીએ પહેરી નથી, અને કેવી રીતે આમ નીકળાય મહારાજ? અને મહારાજ માતરા દાદરના ખભા ઉપર બેઠા, અને શ્રીજી મહારાજને લઈને માતરા દાદર નીકળ્યા. એ સારંગપુર થી કારિયાણી આવ્યા, રાજનો ગજર ભાંગ્યો હશે, અને એ વસ્તા ખાચરના દરબારગઢના ઓરડાની ડેલી અને સાકળ મહારાજે માતરા દાદલના ખભા ઉપર બેઠા બેઠા ખખડાવી અને ટવકો કર્યો, સીતભાઈ, સીતભાઈ. અરે
આ મહારાજ નો અવાજ છે. એકદમ દોડતા આવીને જ્યાં દરવાજો ખોલ્યો અને બારીમાંથી જોયું અને મહારાજને જોયું, આ હા હા, મને હતું એમ જ તમે પલળતા છો, ક્યાંય તમને કોઈ એનો ઉતારો મળ્યો નથી મહારાજ. હા મહારાજ કે એવું નહોતું, ઉતારો તો મળ્યો તો તે પલાળ્યો છે, મીરાય તે સૂતો હતો. આજે આ બધું કહેવાય છે ને પોઝિટિવ થિંકિંગ ને પેલું થિંકિંગ ને પછી જેવું જોઈએ, એટલે આ ભગવાન ની ભાવ રાખ્યો એવો તો પછી ભગવાન ને પલળવું જ પડે. મહારાજ ને નીચે ઉતર્યા, એકદમ તરત મહારાજ ને સ્નાન ગરમ પાણી કરીને કરાવ્યું, વસ્ત્રો પહેરાવ્યા, મહારાજ ને સગડીઓ આપી તાપ્યું અને બેઠા વસ્થા ખાતર પણ આવી ગયા. મહારાજ ની સાથે થોડા વાતે વળગ્યા. એ દરમિયાન સીતુભાઈ સરસ મજાના ગરમ ગરમ રોટલા ને જે કઈ બીજું બને એ બનાવી અને મહારાજ ને પ્રેમથી જમાડ્યા. જમીને સૂતા હતા પણ ભૂખ નથી એને હોતી, ભાવની ભૂખ હોય છે. મહારાજ ને પ્રેમથી જમાડ્યા. એ ભૂખ લાગી હોય ને અડધી રાત વીતી ગઈ, છોકરો રિહાઈ સુઈ ગયો હોય, પછી પેટમાં ગડગડ ગડગડ મને થવા, પછી એની મેળે જે રોટલો ને ઓલું દૂધ પીડ્યું હોય ને એ લઈને જે જમે ને એનો બહુ સ્વાદ મીઠો હોય. આ શેર વાળાને ખબર ન હોય, ગામડામાં છોકરા રિહાઈ ને પછી જે રોટલી લૂખી અને આરે મરચા ને ભૂકી અને ઓલું દૂધ, એની માન ખબર જ હોય કે આ અત્યારે રીસાણો છે, પાછો રાતે ઉઠીને ખાવાનો જ છે, એટલે એને દૂધ રાખી જ મૂક્યું હોય. પછી રોટલી ને દૂધ જમીન પછી પાછું એને મેળ મેળ હોય જાય, કીધે કુંભાર ગધેડે ન ચડે પણ હારે, એટલે એને મેળે ચડી. એ સરસ મારા રોટલા દૂધ ને બધું જીમા, સરસ મજાના ગાદલા બિછાના કર્યા હતા, મહારાજ ને પોઢાડ્યા. સવારે જીવા ખાતર ઉઠ્યા જ મહારાજ ન મળે, આને ફાળ પડ્યા, ક્યાંય ગયા, માત્રા દાદા લઈ નમળે ને આ જ નમળે, અત્યારથી મોબાઈલ તો નહીં. એ પછી ગોતવા નીકળે, પણ એ આખી અલગ કથા છે. પણ પ્રેમ હોય તો મહારાજ દોડતા છે અને ભગવાન ભક્તોના ખભા ઉપર બેઠા છે. એ ભક્તોને ધન્ય છે જે અનંતકોટી બ્રહ્માંડને ધારણ કરે છે, એને પોતાને ખભે ધારણ કરવાનો અવસર આવે એવો કયો ભક્ત છે. અનંત બ્રહ્માંડો અને બ્રહ્માદિક જે વિરાટ નારાયણ જેવા બ્રહ્માદિ દેવતાઓ જે ભગવાનની આજ્ઞા ધારી અનંત કોટી બ્રહ્માંડોનો જે ધરતલ છે, તો આ સેવા ન મળે એ આલસી ગાંચી જેવા અને માતરા ભક્ત જેવા એ પોતે એને ખભે ધારણ કરી અને જયારે એને વહન કરે એ કેવા ભાગ્યશાળી છે. શું સાધન કરવા પડે એને, કશા જ નહીં ભાઈ. ભગવાન જેને ખભે બેઠો વારે વાર ધન્ય છે. પણ સંસારમાં રહીને જો એક વાત તમે